રિયલ એસ્ટેટના માર્કેટમાં કોઈ બી વ્યક્તિ રિયલ એસ્ટેટ બ્રોકિંગ કરે છે એવું પોતાનું ઇન્ટ્રોડક્શન આપે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એને જે પૂછવામાં આવે છે એ છે કે માર્કેટ કેવું ચાલે છે. માર્કેટ કેવું ચાલે છે એટલે સામેવાળો વ્યક્તિ આપણા ઉપર મૂકી દે છે ભાર કે ભાઈ તમે મને જવાબ આપો કે કેવી રીતે માર્કેટ ચાલે છે, શું ચાલે છે આ માર્કેટમાં. અને એનો જવાબ અલ્ટિમેટલી એ ડિસાઈડ કરશે કે તમે એની પાસેથી ધંધો ખેંચી શકશો કે નહીં. હવે ધંધો આપણે એની જોડે કરવાનો છે એની પાસેથી, અથવા તો કોઈ બી રીતે એની પાસેથી આપણે બ્રોકરેજ લેવા માંગીએ છીએ, અને એ વસ્તુ માટે એ ડિસિશન મેકિંગ પોઈન્ટ આવી જાય છે એના માટે કે આ વ્યક્તિને માર્કેટ વિશે નોલેજ છે કે નહીં. અને માટે એ પ્રશ્ન પૂછી રહ્યો છે કે માર્કેટ કેવું ચાલે છે. હવે માર્કેટ કેવું ચાલે છે એ વસ્તુનો જવાબ આપતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ બી તરફ માર્કેટ સારું છે કે માર્કેટ ખરાબ છે કે માર્કેટમાં અત્યારે આવું ચાલે છે એ કશામાં પડ્યા વગર સૌથી પહેલાં એમને જો તમે એક સામો પ્રશ્ન પૂછો કે ભાઈ તમે માર્કેટમાં શું કરવા માંગો છો, માર્કેટમાં તમે ખરીદવા માંગો છો, તમે વેચવા માંગો છો, કે તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો, કે પછી તમે કંઈક ભાડ લેવા આપવા માંગો છો. હવે આ પ્રશ્ન જો તમે એમને સામે પૂછો છો તો તમે પાછો જે કહેવાય કે એમની ઉપર પાછો પ્રશ્ન મૂકો છો કે ભાઈ એક માર્કેટમાં કરવા શું માંગે છે, એના ઉપર એકચ્યુઅલી માર્કેટ કેવું છે ડિપેન્ડ કરે છે. હવે વાત એમ છે કે સપોઝ ભાવ બહુ વધી ગયા છે અત્યારના બજારમાં, માની લો કે ફ્લેટના ભાવ બહુ વધી ગયા છે. હવે જે માણસ આ માર્કેટમાં ખરીદવા માંગે છે તેના માટે માર્કેટ બહુ ખરાબ છે. કેમ? તો ભાવ બહુ વધી ગયા છે. સામે જે વ્યક્તિ એકચ્યુઅલી પોતાનો ફ્લેટ વેચવા માંગે છે અને ભાવ બહુ વધી ગયા છે તો એના માટે એ ખૂબ જ સારું માર્કેટ છે, કારણ કે એ જ વસ્તુના એને ભાવ ખૂબ વધારે મળી રહ્યા છે. અને એને જો ભાવ ખૂબ વધારે મળી રહ્યા છે તો એ કહેશે કે ના, માર્કેટ ખૂબ જ સારું છે, માર્કેટમાં બહુ જ સરસ પૈસા મળે છે, અને એ પ્રમાણે એના માટે એ ખૂબ સારું માર્કેટ થઈ જાય છે. આ રીતે આપણે વિચારીએ તો જવાબ આપતી વખતે તમારે ચાર વસ્તુને યાદ રાખવાની છે. પહેલી વસ્તુ, શું તમે માર્કેટમાં ખરીદવા માંગો છો? બીજી વસ્તુ, શું તમે માર્કેટમાં વેચવા માંગો છો? ત્રીજી વસ્તુ, શું તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો અને થોડા વખત માટે એ વસ્તુ ઇન્વેસ્ટ કર્યા પછી ત્યાં મૂકી રાખવાના છો અને ઇન્વેસ્ટમેન્ટ તરીકે છે ને પૈસા પાછા મેળવવા માંગો છો? અને ચોથી વસ્તુ કે શું તમે કોઈ વસ્તુ ભાડે આપવા માંગો છો અથવા તો ભાડે લેવા માંગો છો? અને આ ચાર વસ્તુ ઉપર આ માર્કેટ કેવું છે એ નિર્ભર કરે છે. અચ્છા, આ વસ્તુનો જવાબ ઘણા લોકો એમ કહેશે, ના ખાલી જાણવા માટે પૂછતો હતો. અચ્છા, ખાલી જાણવા માટે પૂછતો હતો તો એનો પણ જવાબ આપણે એમ આપી શકીએ કે ભાઈ ઓકે, તમે જાણવા માટે પૂછતા હતા તો તમે તમારું ઘરની કિંમત લગાવવા માંગો છો, તમે તમારી ઓફિસની કિંમત લગાવીને એને વેચવા માંગો છો, અથવા તો તમે કોઈ નવી વસ્તુ ખરીદવા માંગો છો. શા માટે તમે એ વસ્તુ પૂછી રહ્યા હતા એ વસ્તુનો જવાબ આપણે એમની પાસેથી લેવાની કોશિશ કરવાની છે. બીજી બાજુ આપણે એમ વિચારીએ તો અમુક જણ એમ કહે છે, ના ખરેખર મારે આ વસ્તુ વેચવી છે, મારે આ વસ્તુ ખરીદવી છે, અથવા તો મારે આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું છે. અને એ પ્રમાણે એના લીધે જે એનો જવાબ આવશે તેમાંથી તમને એક રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન કરવા પ્રત્યેની એક લીડ જનરેટ થશે, કે જેથી કરીને ખ્યાલ આવશે ઓકે, આ માણસને આ માર્કેટમાં ખરીદવું છે માટે એ પૂછી રહ્યો છે કે ભાઈ શું કરવાની ઈચ્છા છે, અને એ પ્રમાણે એ અકોર્ડિંગલી પૂછી રહ્યો છે. અચ્છા, આ વસ્તુનો જવાબ આપતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ એક નોર્મલ વાતચીત જે ચાલી રહી છે એ વાતચીત કઈ રીતે એક ટ્રાન્ઝેક્શન સુધી કન્વર્ટ થઈ શકે. અને ટ્રાન્ઝેક્શન સુધી પહોંચવા માટે સૌથી પહેલાં આવે છે એ પ્રશ્ન કે કઈ રીતે તમે એ વાતચીતથી પહેલી મીટિંગ સુધી, એના ઘરે સુધી કે અથવા તો એની ઓફિસ સુધી મળી, અને એ ઓફિસ કે એ મીટિંગમાં તમે એની પાસેથી એ પ્રોપર્ટી વિશેની બધી માહિતી, જાણકારી એની પાસેથી પ્રાપ્ત કરી શકો. એને ખરીદવી છે કે એને વેચવી છે એ પ્રમાણે જેટલી બી માહિતી લેવાની છે એ બધી માહિતી એ મીટિંગમાં આપણે લેવા માંગીએ છીએ એ ક્લાયન્ટ પાસેથી. અને એ પ્રશ્ન તમારે એ વખતે એડ્રેસ કરવાનો છે કે તારે ખરીદવું હોય કે તારે વેચવું હોય, તારે ઇન્વેસ્ટ કરવું હોય કે તારે અલ્ટિમેટલી માર્કેટમાં ભાડે આપવું હોય. કંઈ બી કરવા માટે હું એક વખત તારી જોડે મીટિંગ કરવા માંગુ છું, અને મીટિંગમાં તને સમજાવી શકીશ કે આ માર્કેટમાં તારે શું કરવું જોઈએ અને કેવી રીતે આમાં આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ. મીટિંગ માંગતી વખતે તમે એનો ટાઈમ, એની સાથે કયા ટાઈમે કયા સમય અને કઈ જગ્યાએ મુલાકાત કરી શકશો એ ફિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. કાલે સવારે મળી શકાશે કે કાલે સાંજે મળી શકાશે, કઈ રીતે તમારી ઓફિસ મળી શકાશે કે તમારા ઘરે સાંજે મળી શકાશે, જે રીતે કઈ રીતે તમે ગોઠવી શકો છો એ તમારે એ સેકન્ડે
એની સાથે વાર્તાલાપ કરતી વખતે ફિક્સ કરવાની છે કે આ કન્વર્ઝેશનથી તમે એક અપોઇન્ટમેન્ટ તમારા માટે વધારી શકો છો. અચ્છા, અમુક જણા એવું પણ કહેતા હોય છે કે ભાઈ અમારે ખાલી જાણવા પૂરતું તમને પૂછતો હતો, બાકી અમારે કંઈ અત્યારના કરવું નથી. તો એ વખતે પણ તમે એમ કહી શકો છો કે અમે લોકો દર મહિને કે દર અઠવાડિયે કે દર 20 દિવસે એક ઇન્વેસ્ટર માટે ન્યૂઝ લેટર બહાર પાડીએ છીએ, અને ઇન્વેસ્ટર માટેનું ન્યૂઝ લેટર જે બહાર પાડીએ છીએ તો એ તમને મોકલી આપીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે માર્કેટ કેવું ચાલે છે, અને એ માર્કેટ કેવું ચાલે છે એનો જવાબ તમે એ ન્યૂઝ લેટરમાં આપતા રહેશો. શું થશે આના લીધે કે તમને એનો ડેટાબેઝ મળશે, એનું ઈમેલ એડ્રેસ, એનો ફોન નંબર, એનો મોબાઈલ નંબર, એનું ઓફિસ એડ્રેસ, એ બધું તમને એકવાર ડેટાબેઝમાં મળી ગયું પછી તમે એને ક્યારે બી આ ન્યૂઝ લેટર મોકલતા હશો, અથવા તો તમારો જે બી હોય તમે ઈમેલર કરતા હશો કે જે તમે નવી ઇન્વેસ્ટર માટેની પ્રોપર્ટી બહાર પડતી હોય ત્યારે તમે એમને ઈમેલ કરશો, જે બી કરશો, એ માણસ જોડે તમે એક કોન્ટેક્ટ પોઈન્ટ બનાવી દીધો છે, અને એના લીધે એ કોન્સ્ટન્ટલી તમારા ટચમાં રહેશે, અને અલ્ટિમેટલી જ્યારે બી એ ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે એ તમને યાદ કરશે, કારણ કે તમે એના માટે એક નોલેજ બ્રોકર અથવા તો એક એજ્યુકેશન બ્રોકર તરીકે એની સામે પ્રસ્તુત થઈ રહ્યા છો. તમારી પાસે એ માર્કેટનું નોલેજ છે કે આ માર્કેટના નોલેજ માટે આ બ્રોકર સૌથી સારો છે, અને એ તમે સાબિત કરો છો આ કન્વર્ઝેશન દ્વારા જેમાં તમે એક અપોઇન્ટમેન્ટ પ્રાપ્ત કરો છો. થેન્ક યુ.